બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે નવસારીના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે જાપાનની જીકા કંપનીના પ્રતિનિધિઓ નવસારી પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. બંને દેશોની સરકાર વચ્ચે નક્કી થયેલા ધારાધોરણો મુજબ અસરગ્રસ્ત ગામોમાં કામ થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવા માટે જાપાની કંપનીના પ્રતિનિધિઓ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી. ખેડૂતોના પ્રશ્નો સાંભળ્યા હતા, જેમાં ખેડૂતોએ સંપાદન થયેલી જમીનના ભાવ, રોજગારીના પ્રશ્નો રજૂ કર્યા હતા. ખેડૂતો વતી તેમના વકીલે જાપાની કંપનીના પ્રતિનિધિઓને રજૂઆત કરી હતી અને 28 જેટલા ગામના ખેડૂતોને યોગ્ય વળતર ન મળ્યું હોવાની રજૂઆત કરી હતી. ખેડૂતો કહી રહ્યા છે કે સાહેબ, અમને જમીનની સામે જમીનનું વળતર નથી મળી રહ્યું. આ જે વળતર આપી રહ્યા છે તે ભીખનો ટુકડો છે. આ ભીખના ટુકડાથી અમે અમારી મોંઘી જમીનો જે તમને સંપાદનમાં આપી રહ્યા છે એની સામે બીજી જમીન અમે નથી ખરીદી શકવાના. અમને જાપાન સરકારના કાયદા અને ભારત સરકારના કેન્દ્ર સરકારે રચેલા કાયદા મુજબ માર્કેટ રેટ પર અમને વળતર આપો. 2011ની જંત્રી એ માર્કેટ રેટ અભિવ્યક્ત કરતી. પહેલી ચીજ વો બતાઈએ અમને જીકા કો કે અમારા જો માર્કેટ વેલ્યુ હૈ યહાં કા વો 30 મિલિયન અબોવ હૈ, ઠીક હૈ, ઇન્ડિયન રૂપીઝ. ઉસકે સામને જો ગવર્નમેન્ટ દે રહી હૈ જો મેક્સિમમ હોતા હૈ વો 3 મિલિયન ઇન્ડિયન રૂપીઝ સે મેક્સિમમ હોતા હૈ. વો કહીં પે ભી વો આપ અગર ઉસકો દેખતે તો બહોત 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 વાસ્ટ ડિફરન્સ હૈ. કાયદાની વિરુદ્ધ જઈને ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જમીન સંપાદન કરવાની જે વાત છે એને લઈને અમે લોકોએ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી, જે આ પ્રોજેક્ટને મુખ્ય ફાઇનાન્સ કરે છે, 88,000 કરોડ રૂપિયાની જે લોન આપવાની છે એજન્સીને અમે ફરિયાદ કરી હતી. કા જે આંતરરાષ્ટ્રીય ટ્રીટીથી બંધાયેલું છે એ જે આ બધાના પ્રકારના વાયોલેશન થાય છે ત્યાં પ્રોજેક્ટ ફાઇનાન્સ કરતું હોય તો એણે આ બધી તપાસ કરીને પછી જ પ્રોજેક્ટને ફાઇનાન્સ કરવાનું, એના ભાગરૂપે જીકાના અધિકારીઓ અહીંયા આવ્યા છે.